नमस्कार विद्यार्थी मित्रों, आपणे छे धोरण आठ में छे चेप्टर नंबर बे छे एमां स्वाध्याय 2.6 छे एनो पहेलो दाखलो आपणे आजे गणवा जई रह्या छे। जो हवे आगळ छे 2.5 छे एनो स्वाध्यायमां छे मैं दाखला होमवर्कमां आप्या हता, ए त्रण दाखला तमे कर्या हशो एवो विश्वास राखुं छुं, अने न समझाय तो पूछी पण शको छो। तो हवे आपणे छे धोरण आठमां छे 2.6 एनो पहेलो दाखलो तेनी शुरुआत करिए। तो जो पहेलो दाखलो शू छे, 8x - 3/3x बराबर 2। तो हवे जो आ 3x केवा संबंधमां छे, भागाकारना संबंधमां। हवे बराबर छे तो आपणे जाणीए छीए कि बराबर नीचे ए सामेनी बाजू जाए तो केवो आवे, भागाकार छे तो ए गुणाकारमां। तो 8x - 3 = 2 × 3x થઈ જશે। તો 8x ના 8x એમના -3 ના 3, હવે 3 × 2 કેટલા થશે, 6x। તો હવે જો આપણને શું મળી ગયું આ સમીકરણ, અહીંયા છે છેદમાં હતા ઓલી સાઈડ છે તો કયા ગુણાકારના સંબંધમાં, તો 8x - 3 = 2 × 3x। તો હવે તમે વિચારો, જો આ 8x આ -3 અને 6x છે, તો 8x છે એની પાસે આપણે 6x ને લાવશું ને, આ કેવા છે પ્લસ છે, તો 8x - આ પ્લસ છે આ બાજુ વધે તો 6x = 3। તો 8 માંથી 6 જાય તો કેટલા વધે, તો 2x = 3। તો આપણને x બરાબર શું મળશે, 3/2। જો હવે તમને પાછું આ તો સમજાવવું છે કે આ મિસે કઈ રીતના કર્યું, તો 2x છે તો x કેવા 2 ગુણાકારના સંબંધમાં છે, પછી અહીંયા 2 ને આપણે જે ભાગાકારના સંબંધમાં લઈ ગયા એટલે x બરાબર આપણને શું મળ્યું, 3/2। હવે આપણે છે બીજો દાખલો ગણીએ, ચાલો બીજા દાખલાની શરૂઆત કરીએ। 9x = 7x, 6x -6x = 15। તો જુઓ અહીંયા જે દાખલો કરાવ્યો તો એને જેવો જ દાખલો છે, અહીંયા આપણે જે 3x ને છે અહીંયા ગુણાકારમાં લઈ ગયા હતા એમ, પણ અહીંયા એમ જ કરીશું કે 15 સાથે છે આ 7x - 6x ને ક્યાં અહીંયા 15 સાથે ગુણાકાર કરીશું। તો અહીંયા હું લખું છું, જો 9x તો એમનામ રહેશે બરાબર, હવે 7 - 6x છે ક્યાં જશે અહીંયા ગુણાકારના સંબંધમાં, તો 15 (7x - 6x) તો ચાલો 15નો ઘડિયો આવડતો હશે ને, નહીં આવડતો હોય તો 1 થી 20 ઘડિયા લખવાના છે, તો 15 + 7 કેટલા થશે, 105। તો 15 + 7 = 105, પછી માઇનસની નિશાની, પછી 15 છે કેટલા થશે, 90, પણ 90x। તો જુઓ હવે તમને અહીંયા ખબર પડતી હશે કે ચલ છે, તો ચલને ચલ પાસે આપણે લઈ જઈશું, તો 9x છે એની પાસે 90x આવશે, પણ કેવા છે અહીંયા માઇનસ છે આ બાજુ આવશે તો કેવા થશે, પ્લસ થશે, તો +90x = 105। તો 90x + 90x એટલે કેટલા થશે, 99x = 105। તો વિદ્યાર્થી મિત્રો હવે જોજો, એક્સ બરાબર છે આપણે શું કરશું, 105 છે એના છેદમાં 99 મૂકશું, તો 105 ના છેદમાં 99। હવે ચાલો કયા ઘડિયામાં છે 105 અને 99 આવે, તો હવે બહુ આગળ જવું પડે આપણે, વિચારો આઈડિયા આવતું હોય તો 35 * 3 = 105 થાય, હા, અને 3 = 33 * 99 થશે, તો 3 3 ઉડી જશે ને કેન્સલ, તો વધ્યા શું 35 ને 33, તો એક્સ બરાબર આપણને શું મળશે, 35 ના છેદમાં 33। તો આપણને બીજા દાખલાનો જવાબ મળ્યો 35 ના છેદમાં 33। ચાલો વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો ગણીશું, z = z + 15 = 4/19। જો આમાં છે તમે છે આ બરાબરની આ સાઈડ છે ને આને ગુણાકારના સંબંધમાં લઈ લેવાનું છે, છેદમાં છે અહીંયા ભાગાકારના સંબંધમાં છે, અહીંયા જાય તો ગુણાકારના, એટલે કે છેદ છે એ અંશમાં જશે ને અંશ છે એ છેદમાં જશે, સમજાણું। તો ઝેડ છે તો આપણે અહીંયા શું થશે, અહીંયા 19 છેડ છે કે બુક્સ છે એમાં ચેક કરી લઈએ આપણે, સોરી વિદ્યાર્થી મિત્રો અહીંયા 9 જ છે, 19 નથી 9 જ છે। તો જુઓ આ 9 છે એને અહીંયા ગુણાકારમાં લઈ જશું, તો 9 × z એટલે શું થશે, 9z = 4 (z + 15). તો હવે આનો ગુણાકાર કરશું, 9z ના 9z એમનામ બરાબર 4 × z એટલે 4z + 15 કેટલા થશે, 60। તો 9z છે એને અહીંયા અહીંયા રાખીશું, આ છે પ્લસ છે તો આ બાજુ આવે તો 4z - થઈ જાય બરાબર 60 ના 60। હવે 9z માંથી 4z જાય તો કેટલા વધે, 5z, 9 માંથી 4 જાય કેટલા વધે, 5, અને 0 ના 0 એમના, ને 60 = 60। હવે 60 ના છેદમાં આપણે 5 લઈ જવાના ને,
તો પાંચ. તો હવે વિચારો, હાલો 1 થી 20 ઘડી આવડતા હશે તો ખબર હશે તમને કે કેટલા 50 60 થશે. 12 50 60 થશે ને, તો ઝેડ બરાબર શું થશે? 12. તો ઝેડ બરાબર આપણને શું મળશે? 12. આપણો જવાબ છે એ દાખલા નંબર 3નો. હવે આપણે છે એ ચોથો દાખલો ગણીએ. વિદ્યાર્થી મિત્રો જો એ ચોથો દાખલો, 3y + 4 પછી 2 - 6y બરાબર -2/5. આ 2 છે હો, તો આપણે આને પણ એમ જ કરશું. જો આગળનો દાખલો આપણે જોયો હતો એ પણ આની જેવો જ હતો કે અહીંયા પણ છે અંશ અને છેદ આપેલા છે, અહીંયા પણ અંશ અને છેદ આપેલા છે. તો આ દાખલામાં પણ આપણને અંશ અને છેદ આપેલા છે, તો આપણે શું કરશું કે અહીંયા છેદ છે એ અંશમાં જશે અને અંશ છે એ છેદમાં જશે. તો 5 છે એને આની સાથે ગુણાકાર કરશું ને, તો હાલો 5 છે એ આપણે અંશમાં આવ્યા એટલે 3y + 4 બરાબર કેટલા છે અહીંયા 2 - 6y, તો એ -2 છે. જો -2 × 2 - 6y. હવે 5 3 ને 15y + 5 4 ને 20 બરાબર -2 × -2 એટલે કેટલા થયા? -4. 2 2 ને 4 -2 - -2 પ્લસ 6 2 ને 12y થશે. હવે આપણે 15y છે તો અહીંયા જુઓ આ પ્લસ છે, આ બાજુ આવશે 12y તો માઇનસ થશે. પછી -4 ને -4 એમના આ 20 કેવા છે, અહીંયા પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થશે. તો 15 માંથી 12 જાય તો કેટલા વધે? 3y. હવે જુઓ અહીંયા -2 શું થશે? પ્લસ. તો હવે પ્લસ થશે 24 થાય 20 ને 4 બરાબર. પણ મોટા પદની નિશાની આપણે આ શીખતા આવ્યા છીએ, તો મોટા પદની નિશાની કઈ છે? માઇનસ. તો પાછી માઇનસ રહેશે, તો 3y બરાબર -24 છે. તો આ 3ને છે આપણે -24 ના છેદમાં લઈ જઈશું. તો હવે 8નો ઘડિયામાં આવે ને 8 3 ને 24, પણ 8 કેવા મળ્યા આપણને? માઇનસ. તો તેથી બરાબર y બરાબર આપણને કેટલા મળ્યા? -8, કેમ કે અહીંયા માઇનસની નિશાની છે એ આપણે લેવાની છે. સમજાણો ને દાખલો? તો જો આવી રીતના દાખલો હતો કે તમારે છે એ છેદ છે એ અંશમાં લઈ જવાનો બરાબરની આ સાઈડને, અંશ છે એ છેદમાં લઈ જવાનો, પછી એનો ગુણાકાર કરી અને એનું આપણે સમીકરણ આપવાનું. હવે છે આપણે આગળનો દાખલો ગણી. 5મો દાખલો કંઈક આવો છે, 7y + 4 / y + 2 બરાબર -4 ના છેદમાં 3. તો જો આપણે જે આગળ 2 દાખલા ગણ્યા ને એની જેવો જ આ દાખલો છે. 3 છે તો ને આપણે અહીંયા અંશમાં લઈ જઈશું અને -4 છે તો અહીંયા છેદમાં આવશે, અથવા તો આ y + 2 છે એને આપણે અહીંયા લઈ જઈશું. તો શું થશે? જુઓ આ ગુણાકાર છે, આપણે ક્રોસ ગુણાકાર કેમ કરીએ છીએ? આપણે જ્યારે લસાઅનો લેવો હોય તો આપણે ક્રોસ ગુણાકાર કરીએ છીએ, એ રીતનું છે. જુઓ 7y છે તો આપણે એને 3 સાથે ગુણાકાર કરશું, તો 3 × 7y + 4 બરાબર કેવા છે? -4y + 2. તો આપણે છે હવે જોવાનું કે 3 સાથે ગુણાકાર તો 7 3 કેટલા થશે? 21y + 4 3 12 બરાબર -4y + -± થશે. તો 4 2 ને કેટલા થશે? 8. તો હવે જો 21y છે પ્લસ 12 અને -4y, તો 21y છે આ -4y છે આ બાજુ આવશે તો કેવા થશે? પ્લસ બરાબર ને આ બાજુ, તો પ્લસ થઈ ગયા. પરંતુ -8 એમના એમ, અને જ્યારે -12 છે એ આ +12 છે આ બાજુ આવે તો -12 થશે. હવે 21 ને 4 કેટલા થશે? 21y અને 4y 25y થશે. હવે -2 શું થશે? પ્લસ. તો 12 ને 8 કેટલા થશે? 20. પણ 20 કેવા? મોટા પદની નિશાની, એટલે મોટું પદ કયું છે? 12. તો -12 થશે. હવે વિચારો કે 25y છે અને -20 છે, તો આપણે જે કરતા હતા કે y બરાબર -20 ના છેદમાં છે, અહીંયા ગુણાકાર છે અને બરાબરની આ સાઈડ આવશે તો શું થશે? ભાગાકાર. તો 25 ના છેદમાં 20, પણ કેવા? માઇનસ. હવે જુઓ 25 5 છે એ 50 50 25 થશે અને 5 4 20 થશે, તો આપણે છે એ કેન્સલ કરશું, છેદ ઉઠશે 5 4 20 અને 50 50 25. ઓકે, તો 5 5 કેન્સલ થાય તો આપણને શું વધશે? 4 ના છેદમાં 5. પણ 4 ના છેદમાં 5 કેવા વધશે? માઇનસ. તો y બરાબર -4 ના છેદમાં 5. તો આપણો છે એ દાખલા નંબર 5 છે એ એનો જવાબ શું આવશે? y બરાબર -4 ના છેદમાં 5. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણને 6ઠો દાખલો આવ્યો છે, હરી અને હેરીની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે અને 4 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 3:4 હશે, તો તેમની હાલની ઉંમર શોધો. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ દાખલો છે આપણે
પ્રથમ એકમ કસોટી હતી એમાં આવો દાખલો હતો હાલની ઉંમરવાળો, અને એ ઉપરાંત કે ઉંમરવાળા દાખલા છે આપણે ઘણા બધા કરી નાખ્યા તો આ દાખલો સૌ સહેલો લાગશે. જો મેં તમને શું કીધું હતું કે ગુણોત્તર આપ્યો હોય ત્યારે આપણે જે ગુણોત્તરને ધારવાનો રહેશે. હવે હરી અને હેરી, અહીં આપણને હરી અને હેરી આપેલો છે તો હરી અને હેરીનો ગુણોત્તર કેટલો છે? 5:7. તો જો આપણે હવે ધારીશું કે ધારો કે હરીની ઉંમર બરાબર કેટલી છે? 5. તો 5x ધારશું. જો ગુણોત્તર હોય ને એ હંમેશા તમને નામ આપ્યા હોય ને એનો પહેલો હોય એ હરીનો, એટલે કે જે વ્યક્તિનું નામ આપેલું હોય પહેલો ગુણોત્તર, એનું બીજું નામ હોય એ બીજો ગુણોત્તર એનો હોય. પછી ધારો કે હેરીનો, હેરીની ઉંમર બરાબર કેટલા છે? 7x. તો પછી શું કીધું કે તેમની ઉંમરનો ગુણોત્તર 3:4 હશે તો તેમની હાલની ઉંમર ગોતો. જુઓ શું કીધું, 4 વર્ષ પછી. હવે જો વિચારો 4 વર્ષ પછી કે તો આપણે શું કરીએ, એમાં સરવાળો કરીએ, કેમ કે ઉંમર છે એ પ્લસ થશે ને 4 વર્ષ પછી, કે માઇનસ થાય. તમારે છે હાલની ઉંમર છે તમારી જેટલી હોય ને પછી 4 વર્ષ પછી તમે કેટલી ઉંમરના હોય તો સરવાળો થશે ને, તો 4 વર્ષ પછી એટલે કે 5x+4 અને 7x+4, કેમ કે બંનેની 4 વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર આપણને આપ્યો છે. હવે બંનેની છે ઉંમરનો ગુણોત્તર કેટલો આપ્યો છે? 3:4. તો આપણી પાસે છે સમીકરણ આવું બનશે, ગુણોત્તર આપેલો છે ને આપણું સમીકરણ 5x+4 એના છેદમાં 7x+4 બરાબર આપણને ગુણોત્તર શું આપ્યો? 3:4, એટલે 3:4. તો હવે શું કરશું, ક્રોસ ગુણાકાર. તો 4 છે અહીંયા જશે તો 4×5x+4 બરાબર કેટલા છે અહીંયા? 3. તો 3×7x+4. તો હવે આ બંનેનો ગુણાકાર કરીશું, 5 ચોક કેટલા થશે? 20x, પછી ચોકે ચોકે 16 બરાબર 7×3=21x અને 4×3=12. તો 20x+16=21x+16. તો 20x છે એને આપણે શું કરશું, ઓલી સાઈડ લઈ જઈશું, અને જ્યારે 16 છે તો જો મોટી પાસે મોટા પદ પાસે આપણે સંખ્યા લઈ જવાની હોય તો 16 છે અહીંયા રહેશે, અહીંયા +12 છે તો આ બાજુ આવશે બરાબર નહીં, તો કેટલા થશે? 12 થશે માઇનસ પણ, અને 21x બરાબર નહીં છે, 20 છે અહીંયા કેવા છે પ્લસ, અને જ્યારે બરાબરની આ સાઈડ આવે તો કેટલા થાય? -x 20 થાય. હવે 16માંથી 12 જાય તો કેટલા વધે? 4 વધશે. 21x બરાબર 21x-20x, તો 21માંથી 20 જાય તો કેટલા વધે? x વધે, તો x બરાબર આપણને શું મળી ગયું? 4. જો વિદ્યાર્થી મિત્રો આપણને આ x મળ્યું, તો હવે આપણે ધાર્યું હતું શું? પહેલાં તો આપણે આ ધાર્યું હતું ને 5x અને 7x, પછી 4 વર્ષ આપણે ઉમેર્યા, તો આપણે હવે આમાં એની કિંમત મૂકવાની, એટલે આપણને શું મળે? એનું છે એ હાલની ઉંમર મળે. તો હરીની કેટલી ઉંમર છે? તો આપણે અહીંયા લખીશું કે હરીની ઉંમર 5x છે. તો 5x છે તો 5x આપણને કેટલો મળ્યો? 4 મળ્યો આપણે શોધ્યું. અહીંયા જુઓ તમે, આ છે આપણો x છે, તો 5×4 તો 5×5 કેટલા થશે? 20. તો હરીની ઉંમર છે એ કેટલી છે? 20. અને જ્યારે હેરીની ઉંમર બરાબર, આપણે હેરીની ઉંમર શું ધારી હતી? 7x ધારી હતી. તો x આપણને કેટલા મળ્યા? x આપણને 4 મળ્યા. તો 7 છે, x બરાબર આપણે 4 મૂકીશું, તો 7×4 કેટલા થશે? 28. તો આપણને આ કોણ મળ્યું? હેરીની ઉંમર. તો વિદ્યાર્થી મિત્રો નીચે આપણે લાઈનમાં એક લીટી તમારે ઉમેરવાની કે હરીની ઉંમર છે એ 20 વર્ષ છે અને જ્યારે હેરીની ઉંમર છે એ 28 વર્ષ છે. હવે આપણે આને પછીનો દાખલો ગણીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે 7મો દાખલો જોઈએ. 7મો દાખલો છે એની આપણે રકમ વાંચીએ. જો એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતાં 8 વધારે છે. જો આપણને અપૂર્ણાંક આપ્યો છે, ખાલી અંશ અને છેદની વાત કરી છે, 8 વધારે તો આપણને કીધું નથી, તો પહેલાં આપણે અપૂર્ણાંકનો તો અંશ ધારવો પડશે. જો એક અપૂર્ણાંકનો અંશ અપૂર્ણાંકનો છેદ અને તેના અંશ કરતાં 8 વધારે છે, જો છેદ તેના અંશ કરતાં 8 વધારે, તો પહેલાં તો આપણે અંશ ધારશું જો છેદ પડશે ને, તો આપણે ધારીશું, ધારો કે અંશ બરાબર x, પછી શું કીધું? છેદ એના અંશ કરતાં 8 વધારે છે. જો અંશ છે એ છેદ કરતાં વધારે છે, તો ધારો કે છેદ, હવે અંશ આપણે શું ધાર્યો તો x,
હવે એની કરતાં આઠ વધારે એટલે પ્લસ આઠ, તો આપણને મળી ગયો અંશ અને છેદ. પછી આપણને શું કીધું, જો તેના અંશમાં 17 ઉમેરવામાં આવે, હવે એના અંશમાં તો આપણે પાછું લખીશું કે અંશમાં 17 ઉમેરતા, તો હવે 17 ઉમેરશું તો આપણને કયું વસ્તુ મળશે, તો અંશ કેટલો છે x, તો x પ્લસ 17 થશે, તો અંશમાં 17 ઉમેર્યા એટલે અંશ આપણે x ધાર્યો હતો, પણ રકમ આપણને શું કીધું કે અંશમાં 17 ઉમેરવામાં આવે, તો x પ્લસ 17 થશે. પછી શું કીધું કે છેદમાંથી એક બાદ કરવામાં આવે, હવે છેદમાંથી એક બાદ એટલે છેદ આપણે શું ધાર્યો હતો x પ્લસ 8, તો આપણે અહીંયા લખીશું છેદમાંથી એક બાદ કરવામાં આવે, તો છેદ આપણે શું ધાર્યો એક્સ પ્લસ આઠ, તો એક્સ પ્લસ આઠ છે એમાંથી આપણને એક બાદ કરવાનું કીધું, તો આપણે અહીંયા સમીકરણ બનાવીએ એક્સ પ્લસ આઠ માઇનસ એક, તો એક્સ પ્લસ આઠ એટલે આઠમાંથી એક જાય તો કેટલા વધે સાત, તો આપણું બીજો છેદ કયો મળ્યો આપણને સાત. વિદ્યાર્થી મિત્રો આપણને છે એ નવો છેદ છે આપણને શું મળ્યો એક્સ વત્તા સાત, કેમ આપણને રકમમાં શું કીધું હતું કે છેદમાંથી એક બાદ કરવામાં આવે, તો હવે છેદમાંથી એક એક્સ પ્લસ સાત, હવે જો આપણને કીધું કે એક બાદ કરવામાં આવે તો મળતો નવો પૂર્ણાંક, જો હવે આપણે બાદ કરીને છેદ મળી ગયો ને આપણને, તો આ નવો છેદ મળ્યો અને એક્સ પ્લસ આ 17 છે આપણને નવો અંશ મળ્યો, તો હવે છેદ અને નવો આપણને અપૂર્ણાંક પછી શું કીધું અહીંયા 3/2, જો તો અપૂર્ણાંક બરાબર આપણને શું મળ્યું 3/2, તો આ આપણો નવો અપૂર્ણાંક તૈયાર થયો. પછી આપણે હવે શું કીધું, હવે જો આપણી રકમ કેવી બની ગઈ એક્સ પ્લસ 17, તો આપણો અંશ છે તો અંશને આપણે અંશના એ જગ્યાએ લખશું એક્સ પ્લસ 17, અને છેદ આપણો શું છે એક્સ પ્લસ 7, તો એ આપણો છેદ છે એક્સ પ્લસ 7 બરાબર, હવે અપૂર્ણાંક છે એ 3/2. તો જો હવે આ દાખલો કેવો થઈ ગયો તમારે, આપણે ક્રોસ ગુણાકાર કરીને એવો દાખલો આપણો તૈયાર થયો. તો હવે 2 છે આપણે અહીંયા લઈ જઈશું, તો 2 × x + 17 બરાબર 3 × x + 7, હવે સમીકરણનો ઉકેલ કરવાનો 2x ના 2x વત્તાના નિશાની 17 × 1 = 17, 17 × 2 = 34, 3 × x એટલે 3x, 7 × 3 = 21. હવે શું કરશું આપણે, 34 છે પ્લસ છે, 21 છે એ પ્લસ છે, પણ મોટી સંખ્યા પાસે લાવશું, જો 34 પછી અહીંયા 21 પ્લસ છે આ બાજુ આવશે તો માઇનસ થશે, 3x પ્લસ આ 2 પ્લસ છે ઓલી બાજુ જશે તો માઇનસ થશે, તો 34માંથી 21 બાદ થાય તો કેટલા વધે 13 વધે, તો 13x બરાબર આપણને શું મળ્યું 13, કેમ કે 3માંથી 2 જાય તો 1, તો x બરાબર આપણને 13 મળ્યા. હવે જો વિદ્યાર્થી મિત્રો x બરાબર આપણને 13 મળે છે ને, પછી આપણે શું કરવાનું કે આપણે જે નવો અંશ ધાર્યો હતો ને અને છેદ આપણને રકમમાં જે રીતના કીધું હતું એ રીતના એમ નહીં, પણ જે આપણને અંશ આપણે જે ધાર્યો હતો અને પછી જે છેદ આપણે ધાર્યો હતો એમાં આપણે રકમ મૂકવાની, તો x બરાબર આપણને 13 મળ્યા, તો ચાલો આપણે હવે અહીંયા રકમ મૂકશું કે અંશ બરાબર x છે, તો x આપણને 13 મળ્યા, તો અંશ આપણો શું થશે 13, પછી છેદ તો × છેદ બરાબર x + 18, તો x આપણો 13 + 18, તો 13 ને 18 કેટલા થશે 8 ને 3 કેટલા થાય 11, 11 એકડો વધી પડી 1, 1 2 ને 3, તો આપણો છે આ જવાબ. વિદ્યાર્થી મિત્રો જુઓ 18 નહીં આપણને છે એ શું આપ્યું છે સમીકરણ આપણને અહીંયા x + 8, તો જુઓ પાછા તમે આવી રીતના નહીં, છેદ બરાબર x + 8 થશે ને, કેમ કે મારાથી ભૂલ થઈ ગઈ, અહીંયા 18 એટલે કે 1 વધારે લેવાઈ ગયો, 18 લખાઈ ગયા 8000, તો x આપણને 13 + 8, તો 13 ને 8 કેટલા થશે 21, તો આપણો છેદ શું છે 21. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે એ થોડોક આમ અલગ છે, આપણે તો ફરીવાર સમજીએ, જો એક અપૂર્ણાંક છે એનો છેદ તેના અંશ કરતાં 8 વધારે છે, જો હવે અપૂર્ણાંક કીધો છે છેદ અને અંશ આપેલા છે, તો છેદ અને અંશ, તો અંશ આપણે ધારશું તો આપણને છેદ મળશે, તો અંશ આપણે x ધાર્યો અને જ્યારે છેદ આપણે શું ધારશું કે પછી આપણને કીધું છે કે 8 વધારે છે, તો અંશ કરતાં વધારે કીધું એટલે અંશ આપણો x એની કરતાં વધારે એટલે 8 એટલે પ્લસ 8, તો આપણો છેદ શું થયો x પ્લસ 8 થયો. પછી આપણને રકમમાં એમ કીધું જો તેના અંશમાં 17 ઉમેરવામાં આવે, હવે તેના અંશમાં 17 ઉમેરવી, તો અંશ આપણે શું ધાર્યો હતો x, તો એમાં પ્લસ આપણે 17, તો જો મેં અહીંયા લખ્યું છે કે તેના
अंश में से सत्तर उमरता के मे एक्स प्लस सत्तर अपन ने मैं ये आप नवो अंश मिलो पची अनेद में एक बाद करद में एक बाद करद आप सुधारियों एक्स प्लस आठ हमें एक्स प्लस आठ समीकरण में माइनस एक करने अपने रकम कीधी थी ने ए प्रमाण तब जो धारता जासो ने संख्या तो तमने दाखिल साव सहलो लगे तो आठ में एक जाए तो के सात तो एक्स वत्ता सात अपन ने शू मो जो नवो छेद मिल हमें आप शू करवानू के अपूर्णांक आपने शू कीधु कि मत नवो अपूर्णांक त्रण जे त्रण बाय टू एट्ले कि त्रणनाद में बे त्रण तृतीयांश हो तो अपूर्णांक अपने त्रण तृतीयांश मू हमें तब विचारो आ आपड़ो अंश है नवो अंश लेवा नवो अंश एक्स प्लस सत्तर अनेद एक्स प्लस सात तो अंश ने छेद ने अपने मूकी दी है तो अंश में एक्स वत्ता सत्तर अनेद में एक्स वत्ता सात बराबर अपूर्णांक अपने कहो त्रण द्वितीयांश आप हमें आप क्रॉस गुणाकार करशू तो समीकरण मे बे गुणिया एक्स वत्ता सत्तर और त्रण गुणिया एक्स वत्ता सात तो टू एक्स वत्ता सत्तर बराबर त्रण एक्स वत्ता सात हमें जो बे दू बे गुणिया एक्स एट्ले एक्स सत्तर दू चौतरीस त्रण एक्स त्रण गुणिया एक्स एट त्रण एक्स और सात तेरी एकवीस जो अँ गुणाकार संबंध में है केम के हमें तो आप चेप्टर आपलो स्वाध्याय है एट्ले हमें तमने आ सहलो लगते केम के हमें बराबर ने आ बाजू जाए तो तमने खबर हो कि माइनस थाय प्लस थाय गुणाकार थाय भागाकार थाय एटले खास अपन एक वीस घड़िया आवरवा पड़े और उपरांत बाद बाकी है सरवाड़ो जो मैं तमने जो खोटो कीधो तो माइनस माइनस प्लस 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 माइनस माइनस प्लस माइनस अने प्लस माइनस माइनस तो ये खोटो पण याद रखो जेना निशानी में से तमारे भूलचूक थाय तो पण तमारे जवाब न आवी शके जो एवा अमुक दाखला पण होय जेमां आपणे जवाब नहीं आवतो एटले के तमारे न आवतो होय तो पची चौतरीस है मोटा है तो एकवीस है बराबर ने आ साइड आशे तो माइनस केम के अँ प्लस है त्रण एक्स माइनस एक्स एट एक्स बराबर अपन तेतरीस मल्या हवे जे एला तेर मल्या सॉरी तेर मल्या है एने आपणे केम मूकवाना छे जे आपणे धारेलो अंश ने छेद छे एमां मूकवाना एटले एक्स अने एक्स प्लस आठ तो अंश छे आपणने शू मळशे एक्स बराबर तेर अने ज्यारे आपणने छेद शू मळे छे एक्स वत्ता आठ बराबर तेर वत्ता आठ एटले एकवीस तो विद्यार्थी मित्रों से आप अँ स्वाध्याय 2.6 छे ए पूरु थाय छे 2.6 पूरु थयु अने तमे छे स्वाध्याय छे तमारे फेरबुक में लखवानो छे बधा स्वाध्याय 2.1 थी ते 2.6 सुधी पछी जे होमवर्क में दाखला आप्या छे ए पहेला रफ नोट में गणवाना पछी फेरबुक में गणवाना अने पछी तमने जे दाखला छे ए तमारे जाते ट्राय करवानी छे गणवानी ओके चलो थैंक यू।